કાલોલ નગરની દિવાન નિવાડીમાં આવેલ પાણીની ટાંકીના ખાતમુહૂર્તમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા. કાલોલ નગર હંમેશા કોમી એકતા, ભાઈચારા અને બંને કોમો સંપીને એકબીજાના સુખના સાથી બનીને રહેવાના કાયમ અગ્રેસર છે, જેવું જીવંત ઉદાહરણ આજે ફરી એકવાર જોવા મળ્યું હતું. આજરોજ કાલોલ નગરમાં આવેલા દિવાનની વાડીમાં જર્જરિત થયેલ પાણીની ટાંકી જમીનદોસ્ત કરાયા બાદ નવીન પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચૈતન્ય પુરાણી મહારાજ દ્વારા ખાતમુહૂર્તમાં હિન્દુ રીતરિવાજો મુજબ વિધિ કરવામાં આવી હતી, તો સાથોસાથ મુસ્લિમ બિરાદરો દ્વારા મૌલાના અબ્દુલ રશીદ અજીજી, જુમ્મા મસ્જિદના ઇમામ હાફિઝો કારી શાહબાઝ રજા, નાયબ ઇમામ હાફિઝ ઉસ્માન અશરફી સાથે અન્ય મૌલવીઓ સહિત મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં કુરાનનું વાંચન કરી વિવિધ વિધિવિધાનોથી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કાલોલ તાલુકાના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, કાલોલ શહેર ભાજપના પ્રમુખ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ સહિત હિન્દુ અને મુસ્લિમ કમ્યુનિટીના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાવિનભાઈ પરમાર, HBN TV ન્યૂઝ, પંચમહાલ.